બધા વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 9 કમ્પ્યુટર વિષયમાં પ્રકરણ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય વિશે સમજીશું. આકૃતિમાં જોઈ શકો છો તમે કે આખા પાઠનો સારાંશ આપેલો છે કે તે નિઃશુલ્ક સોફ્ટવેરનો અર્થ સમજાવે છે. કાર્યપદ્ધતિ વ્યાપારી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક સોફ્ટવેરમાં લેવાતા રસના કારણો તથા માલિકી હક ધરાવતા સોફ્ટવેરની સામે નિઃશુલ્ક સોફ્ટવેરની સ્પર્ધા કેવો આકાર લઈ રહી છે તે વિશે જોઈશું. ઉબુન્ટુ લિનક્સ ચલાવવા માટેની પાયાની કાર્યપદ્ધતિ વિશે પણ આપણે આ પાઠમાં જાણીશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ પરિચય. યુનિક્સનો ઇતિહાસ. ઓપરેટિંગ સિસ્ટમના વિકાસની શરૂઆત 1969માં AT&T લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક સીમાચિહ્ન સાબિત થઈ છે. આ વિકાસમાં કેન થોમ્સન, ડેનિસ રિચી, બ્રાયન કાર્નિધન, ડગલાસ મેકેલરોય અને જો ઓસાનાનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું. આ સિસ્ટમ મલ્ટિક્સની વિરુદ્ધમાં એક જ ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેમ હોવાથી તેને યુનિક્સ નામ અપાયું. એકથી વધુ ઉપયોગકર્તાઓ માટે સમર્થનરૂપ બની ત્યારે તેના નામની જોડણી બદલીને યુનિક્સ UNX કરવામાં આવી. સફળતાના ચાવીરૂપ અવયવો. યુનિક્સના સર્જકોએ તેના સોર્સ કોડ અને ઓનલાઈન સંદર્ભ સાથે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની નકલ નિઃશુલ્ક પૂરી પાડી. યુનિવર્સિટીઓ, સરકારી પેઢીઓ અને ખાનગી સંસ્થાઓએ યુનિક્સનો ઉપયોગ શરૂ કરી દીધો. એનું એક કારણ એ હતું કે સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી નવા પ્લેટફોર્મ પર યુનિક્સ ચલાવવા માટે બહુ થોડી માત્રામાં સરળતાથી ફેરફાર કરી શકતા હતા. 1983માં ડેનિસ રિચી અને કેન થોમ્સન કોમ્પ્યુટિંગ વિશ્વમાં નોબેલ પુરસ્કાર ગણાતા એવા ટર્નિંગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ફ્રી સોફ્ટવેરની ચળવળ. 1980ની શરૂઆતના વર્ષોમાં વ્યાપારી સોફ્ટવેર પૂરા પાડતી સંસ્થાઓ દ્વારા સોફ્ટવેરના ઉપયોગ અને વહેંચણી પર અંકુશ લાદવામાં આવ્યો. આના કારણે MIT ખાતે કાર્ય કરતા રિચાર્ડ સ્ટોલમેનનો ઉપયોગકર્તાને સોફ્ટવેર અંગે તમામ પ્રકારની સ્વતંત્રતા પૂરી પાડવાનો વિચાર આવ્યો. હેતુઓને પાર પાડવા માટે સ્ટોલમેને 1983માં GNU યોજના શરૂ કરી, જેનો અર્થ GNU ઇઝ નોટ યુનિક્સ. નિઃશુલ્ક સોફ્ટવેર બનાવવાની યોજનાઓ માટે સ્ટોલમેને ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન FSF સ્થાપના કરી. 1990 સુધીમાં GNU ઓપરેટિંગ સિસ્ટમની યોજના અનુસાર કમ્પાઇલર, સેલ, લાઇબ્રેરી જેવા ઘટકો તૈયાર થઈ ગયા. પરંતુ મુખ્ય ઘટક, દરેક ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક કર્નલ હોય છે. તે કર્નલ હજી અપૂર્ણ હતો. લિનક્સનો ઉદ્ભવ. 1990માં લિનસ ટોરવાલ્ડ નામના ફિનલેન્ડના એક વિદ્યાર્થીએ પર્સનલ કોમ્પ્યુટર માટે પ્રાયોગિક ધોરણે એક ઓપરેટિંગ સિસ્ટમ કર્નલની રચના કરી તેને લિનક્સ કર્નલ નામ આપ્યું, જેમાં લિનક્સનો અર્થ લિનક્સ ઇઝ નોટ યુનિક્સ હતો. લિનસે અન્ય પ્રોગ્રામરો સાથે ઇન્ટરનેટ દ્વારા વિચારોની આપ લે શરૂ કરી અને યુનિક્સ જેવી સૌપ્રથમ નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી. આ સહિયારી સિસ્ટમ GNU લિનક્સ અથવા માત્ર લિનક્સ તરીકે ઓળખાય. સેંકડો વ્યક્તિઓ અને સંસ્થાઓ લિનક્સમાં કાર્યરત છે. ઉબુન્ટુ લિનક્સ, લિનક્સ મિન્ટ,
ફેડોરા લિનક્સ, ડેબિયન, જીએનયુ લિનક્સ, રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ વગેરે કેટલાક પ્રચલિત એકમો છે. પીસી માટે પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમો કઈ છે? તો એક છે માઇક્રોસોફ્ટ વિન્ડો. માઇક્રોસોફ્ટ વિન્ડો એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેના ઉપયોગ માટે તમારે તેને ખરીદવી જરૂરી બની છે. આપણી વાત જુદી છે કે આપણે પાયરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ છીએ, બાકી ઓરિજિનલ માઇક્રોસોફ્ટ વિન્ડો ખરીદવું પડે, લાઇસન્સ વર્ઝન કહેવાય તેને. બીજું છે એપલ ઓએસ એક્સ. એપલ ઓએસ એક્સ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલ કંપનીએ બનાવેલા કોમ્પ્યુટરમાં એ પ્રસ્થાપિત હોય છે અને એપલ સિવાયના મશીન પર તે કાર્ય કરી શકતું નથી. એપલ કંપની એટલે તમે આઈફોનની વિશે જાણો છો ને, એ કંપની. હવે વાત કરીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની. તેના પુરોગામી યુનિક્સની જેમ જ ઉચ્ચ કામગીરી, સલામતી, વિશ્વસનીયતા અને સુવાક્યતા માટે જાણીતું છે. CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, જે પરંપરાગત રીતે યુનિક્સની ક્ષમતા બની ચૂક્યા છે, તે અને GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની પ્રભાવી તાકાત તેને અન્ય બે ઓપરેટિંગ સિસ્ટમ એટલે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને એપલ કંપનીની ઓએસ એક્સ ઓપરેટિંગ સિસ્ટમ જેટલી જ ઉપયોગકર્તા માટે અનુકૂળ બનાવે છે. ઉબુન્ટુ લિનક્સનો હવે પરિચય જોઈએ. ઉબુન્ટુ લિનક્સ એ UK સ્થિત કેનોનિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક લિનક્સ વિતરણ છે. કેનોનિકલ સંસ્થાની સ્થાપના દક્ષિણ આફ્રિકાના ઔદ્યોગિક સાહસિક માર્ક શટલવર્થ દ્વારા કરવામાં આવી હતી. વાલા વિદ્યાર્થીઓ, હવે આગળ જોઈએ ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિઓ. આવૃત્તિઓના અંગ્રેજીમાં વર્ઝન કહેવાય, એટલે કે તમારી 5મા-9મા ધોરણની ચોપડી અભ્યાસક્રમે જોઈ, પણ બીજા વર્ષે આવે ત્યારે એનો રંગરૂપ બદલાયા હોય, થોડું અંદર જે ભૂલો હોય એ સુધારી હોય, અને જે નવી આવે ચોપડી, ચોપડીને નવી આવૃત્તિ અથવા તો નવું વર્ઝન કહેવાય. એવી જ રીતે ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિઓ વિશે વાત કરીએ. ઉબુન્ટુ એક સુનિશ્ચિત પ્રકાશન અને ક્રમને અનુસરે છે, જે અન્વયે દરેક વર્ષે એપ્રિલ 4મા મહિનામાં અને ઓક્ટોબર 10મા મહિનામાં તેની નવી આવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવે છે. દરેક આવૃત્તિની ઓળખ માટે તેના વર્ષના 2-1 પછી પૂર્ણવિરામ અને જે તે મહિનાના 2-1ની સંજ્ઞા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10.4 LTS ઉપરાંત આવૃત્તિ સંજ્ઞામાં 2 શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ શબ્દ એક વિશેષણ અને બીજો શબ્દ કોઈ પ્રાણી વિશેષ સાથે સંબંધિત હોય છે, જેમ કે ઉબુન્ટુ 10.04 LTS એ લુસિડ લિનક્સ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે ઉબુન્ટુ 12.04 LTS એ પ્રિસિસ પેંગોલિન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમો વિશે. કાયમી ઉપયોગ કરવા માટે તેની પ્રસ્થાપના જરૂરી બને છે. સામાન્ય રીતે નવી ઓપરેટિંગ સિસ્ટમની પ્રસ્થાપના માટે ડિસ્ક ઉપર ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગ માટે એક ખાસ વિભાગ બનાવવાની જરૂર રહે છે. પ્રક્રિયામાં પાર્ટીશનને ફોર્મેટ કરી તેમાં નવી ફાઇલ બનાવવામાં આવે છે. હાર્ડ ડિસ્કના જુદા જુદા પાર્ટીશન એટલે કે એક જ હાર્ડ ડિસ્કના ભાગ પાડવા ઉપર જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત થયેલી હોય ત્યારે
કોમ્પ્યુટર શરૂ કરતી વખતે ઉપયોગ કરતા તેમાંની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરી શકે છે. તમે જુદા જુદા પાર્ટીશન પાડો, એક પાર્ટીશનમાં તમે માઇક્રોસોફ્ટ વિન્ડો મૂકો અને બીજામાં તમે ઉબુન્ટુ લિનક્સ મૂકો, તો તમે કોમ્પ્યુટર ચાલુ કરો ત્યાં તમને ઓપ્શન પૂછે કે તમારે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરવી છે કે લિનક્સ. આપણે આ કોમ્પ્યુટર લેબમાં આવશો ત્યારે તમને એ અત્યાર સુધી ખ્યાલ નહોતો, પણ હવે હું તમને બતાડીશ કે અત્યાર સુધી આપણે વિન્ડોમાં કામ કર્યું, હવે લિનક્સ ઉબુન્ટુમાં કેમનું કામ કરવાનું છે. વિન્ડોઝ મશીન પર સરળતાથી ઉબુન્ટુની સ્થાપના કરવા માટે, એટલે કે વિન્ડોની અંદર જ ઉબુન્ટુની સ્થાપના કરવા માટે વુબી WUBI વિન્ડો બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલર પૂરું પાડવામાં આવે છે. વુબીને ઉબુન્ટુની પ્રસ્થાપના માટે અલગ પાર્ટીશનની જરૂર રહેતી નથી. લિનક્સ માટે હાર્ડ ડિસ્કના વિન્ડોના પાર્ટીશનનું નિશ્ચિત અનામત રાખી ઉબુન્ટુની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે. USB ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ અથવા બાહ્ય હાર્ડ ડિસ્ક એટલે કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક દ્વારા પણ પ્રસ્થાપિત કરી ચલાવી શકાય છે. ઇચ્છિત ભાષા અને ડેસ્કટોપ પસંદ કરી શકાય છે. શારીરિક રીતે અપંગ વ્યક્તિઓ માટે સહાયક તકનીકોનો ઉપયોગ કરી શકાય છે. મર્યાદિત દ્રશ્ય ક્ષમતા ધરાવતા લોકો માટે હાઈ કોન્ટ્રાસ્ટ સ્ક્રીન તથા સંપૂર્ણ અંધ લોકો માટે સ્ક્રીન રીડરની સુવિધા પણ ઉપલબ્ધ છે. હવે ઓપરેટિંગ સિસ્ટમને યોગ્ય રીતે બંધ કરવા બાબતે, કોઈ પણ વસ્તુ હોય, આપણે તમારા ઘરમાં તમે ટીવી હોય, ટીવી ચાલુ હોય અને તમારે હવે બંધ જોવાનું બંધ કરવું છે, તો તમે ડાયરેક્ટ ટીવીના પ્લગની સ્વિચ નહીં પાડી દેતા. તમે શું કરો છો, તમારો સેટટોપ બોક્સ બંધ કરો છો, પછી ટીવી બંધ કરો છો અને પછી મેઇન સ્વિચ બંધ કરો છો, તો જેથી કરીને ટીવી કે સેટટોપ બોક્સને નુકસાન ના થાય. તો એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે બંધ કરવું તેના વિશે આપણે વાત કરીએ. કોમ્પ્યુટર બંધ કરવા માટે યોગ્ય પદ્ધતિ અનુસરવી જોઈએ, કારણ કે જો કોમ્પ્યુટરની માત્ર સ્વિચ બંધ કરી દઈએ તો ફાઇલ સિસ્ટમને નુકસાન થાય છે. એટલે આડેધડ કોમ્પ્યુટર બંધ નહીં કરી દેવાનું, સિવાય કે અચાનક લાઇટ જતી રહે તો જ આપણે કશું ના કરી શકીએ, બાકી આપણે એને પ્રોપર રીતે બંધ કરવી પડે. મુખ્ય મેમરી કરતાં હાર્ડ ડિસ્ક ઘણી ધીમી ગતિએ કાર્ય કરતી હોવાથી ઉપયોગકર્તા દ્વારા ઉમેરવામાં આવતી માહિતીને સૌપ્રથમ મુખ્ય મેમરીમાં સંગ્રહાય છે. કોમ્પ્યુટર બંધ કરતા પહેલાં મુખ્ય મેમરીમાં રહેલ કોઈપણ પ્રોગ્રામ કે સંગ્રહિત માહિતીને પુનઃ ડિસ્ક પર લખવામાં આવે છે. આ પ્રક્રિયાને ફ્લશિંગ કહે છે. એટલે કે તમારે શું કરવાનું કે કોમ્પ્યુટર બંધ કરવા, પીરિયડ પૂરો થવા આવે એટલે કોમ્પ્યુટર બંધ કરવું પડે, તો તમે જે પણ પ્રોગ્રામમાં કામ કરતા હોય પહેલાં એ પ્રોગ્રામ બંધ કરો, ત્યારબાદ સ્ટાર્ટ ઉપર ક્લિક, પછી શટડાઉન ઉપર ક્લિક કરો. અહીં આગળ કેટલાક બીજા વિકલ્પો પણ આપેલા છે કે તમે શટડાઉન કરો અથવા તો સ્લીપ કરો અથવા તો હાઇબરનેટ કરો અથવા તો સ્વિચ યુઝર કરો, પણ આપણે તો એક જ વસ્તુ શીખવાની છે. કોમ્પ્યુટર બંધ કરવાનું થાય ત્યારે સ્ટાર્ટ ઉપર ક્લિક, શટડાઉન ઉપર ક્લિક, ફરી શટડાઉન ઉપર ક્લિક, હવે ઓકે પર ક્લિક, એટલે તમારું કોમ્પ્યુટર પ્રોપર રીતે શટડાઉન થયું, બંધ થયું કહેવાય. હવે વાત કરીએ ઉબુન્ટુમાં વિગતનો ઉપયોગ. લિનક્સ અને યુનિક્સ જેવી સિસ્ટમ પાસે વૃત સ્વરૂપે રૂટ ડિરેક્ટરીથી શરૂ થતી સિંગલ ફાઇલ સિસ્ટમ હોય છે. રૂટને સ્લેશ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે રૂટ એટલે ગુજરાતીમાં એને મૂળ કહેવાય, મૂળ, જળનું મૂળ હોય ને, મૂળ હોય તો જળ તમે બી નાખો પછી જળ ફૂટે અથવા તો અંકુર ફૂટે મોટું થાય, પણ એનું મૂળ હોય તો જ એ શક્ય છે. એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમમાં રૂટને સ્લેશ દ્વારા દર્શાવવામાં આવે છે. ઉબુન્ટુ જે પાર્ટીશન દ્વારા એટલે કે
હાર્ડિસમાં જે જગ્યાએ જે ભાગમાંથી બૂટ કરવામાં આવે છે તેને રૂટ ફાઇલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇલ સિસ્ટમની રૂટ ડિરેક્ટરી ફાઇલ સિસ્ટમના આખાએ વૃક્ષ માળખાનું મૂળ બને છે. અન્ય કોઈપણ ફાઇલ સિસ્ટમ કોઈપણ હયાત ડિરેક્ટરી દ્વારા સ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય છે. એક્સ વિન્ડો સિસ્ટમ. ઉબુન્ટુ લિનક્સ ગ્રાફિક માટે એક્સ વિન્ડોઝનો ઉપયોગ કરે છે. એક્સ સર્વર ગ્રાફિક્સ ડિસ્પ્લેની સુવિધા આપે છે. ગ્રાફિક માટે ઉપયોગ કરનાર પ્રોગ્રામને એક્સ ક્લાયન્ટ કહે છે. લિનક્સ એક સાથે 12 આભાસી સ્ક્રીન એટલે કે વર્ચ્યુઅલ સ્ક્રીન 12 પૂરા પાડે છે. અને કેવી રીતે જોઈ શકાશે તો 12 1 2 3 એમ 12 સ્ક્રીન જોવા માટે કંટ્રોલની સાથે Alt+F1 દબાવો એટલે આભાસી સ્ક્રીન 1 આવે. Ctrl+Alt એટલે કે Alt+F2 એટલે આભાસી સ્ક્રીન 2 આવશે. એવી જ રીતે કંટ્રોલ ઓલ્ટર અને ફંક્શન કી 12 સુધી તમે દબાવશો તો 12 આભાસી સ્ક્રીન ઉપયોગમાં લઈ શકાશે. ઉબુન્ટુ વિન્ડોના ઘટકો. ઉબુન્ટુ વિન્ડોના ઘટકો વિન્ડો જેવા જ છે. કયા છે? એક છે ટાઇટલ બાર. વિન્ડોમાં સૌથી ઉપરની બાજુએ ટાઇટલ બાર આવેલ છે. ચેક ક્લોઝ મિનિમાઇઝ મેક્સિમાઇઝ બટન તથા વિન્ડોનું શીર્ષક ધરાવે છે. ટાઇટલ બારની નીચે મેનુ બાર આવે છે. વિન્ડોમાં ટાઇટલ બારની તરત નીચે મેનુ બાર આવેલે છે. મેનુ બાર એટલા માટે કહેવાય છે એક કરતાં વધારે મેનુ છે માટે તેને બાર એટલે કે મેનુ બાર કહેવામાં આવે છે. તે જ પ્રમાણે ટૂલ બાર. વિન્ડોમાં મેનુ બારની નીચે આવેલા બારને ટૂલ બાર કહેવાય છે એટલે એક કરતાં વધારે ટૂલ ના સમૂહને ટૂલ બાર કહેવામાં આવે છે. ચોથું છે વિન્ડોના ઘટકમાં સ્ટેટસ બાર. વિન્ડોના ઘટક એટલે ઉબુન્ટુ વિન્ડોના ઘટકો. વિન્ડોની નીચેના ભાગમાં સ્ટેટસ બાર આપેલ છે જે વર્તમાન સ્થિતિને લગતા સંદેશાઓ દર્શાવે છે. પાંચમું છે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. હોરિઝોન્ટલ એટલે આડો. આડો સ્ક્રોલ બાર એટલે પેજમાં ડાબે જમણે જવું હોય ત્યારે તમારે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર આવે. અને એ વધારે ક્યારે આવે? કે જ્યારે તમારી માહિતી સ્ક્રીન ઉપર ડાબેથી જમણે એકસાથે જોઈ શકતા ન હો લખેલી હોય તો હોરિઝોન્ટલ સ્ક્રોલ બારથી તમે કરી શકશો. અને ઉબુન્ટુ વિન્ડોના ઘટકોમાં હવે જોઈએ વર્ટિકલ સ્ક્રોલ બાર. જો વિન્ડોમાં આપેલી માહિતી વિન્ડોની સમગ્ર ઊંચાઈમાં સમાવી શકાય તેમ ન હોય તો વિન્ડોની જમણી બાજુ આપોઆપ વર્ટિકલ સ્ક્રોલ બાર દર્શાવવામાં આવે છે. એટલે કે મોનિટરના સ્ક્રીન પર તમે 100 લીટી લખ્યું હોય તો સ્ક્રીન બહુ તો 20-25 લીટી બતાડે તો બાકીની 75 લીટી જોવી હોય શું કરવું પડે? પેજમાં ઉપર નીચે જવું પડે. તો ઉપર નીચે જવું એટલે ઊભો વર્ટિકલ સ્ક્રોલ બારની જરૂર પડે. તે તમને પેજમાં નીચેની તરફ લઈ જઈ શકે છે અને પેજમાં ઉપરની તરફ લઈ જઈ શકે છે. ભલે વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ જોઈએ ઉબુન્ટુ વિન્ડો પર કરી શકાતા કાર્યો. ઉબુન્ટુ વિન્ડોનું કદ બદલી શકાય છે. માઉસ પોઈન્ટરને વિન્ડોની સીમારેખા કે ખૂણાના ભાગમાં લઈ જઈ માઉસનું બટન દબાવતા માઉસ પોઈન્ટરનો આકાર બદલાઈ જાય છે. ત્યારે માઉસને ડ્રેગ કરવાથી વિન્ડોનું કદ બદલી શકાય છે. ઉબુન્ટુ વિન્ડોનું સ્થાન પણ બદલી શકાય છે. માઉસ પોઈન્ટરની ટાઇટલ બાર પર ગોઠવાતા તેનો આકાર બદલાય ત્યારે માઉસને ડ્રેગ કરવાથી સ્ક્રીન પર વિન્ડોનું સ્થાન બદલી શકાય છે. આ ઉપરાંત વિન્ડો મેક્સિમાઇઝ હોરિઝોન્ટલી મેક્સિમાઇઝ વર્ટિકલી સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. ડેસ્કટોપ દર્શાવવા માટે Super key + D key દબાવી તમામ વિન્ડોને મિનિમાઇઝ કરી શકાય છે. સુપર કી ન હોય તેવા સંજોગોમાં Ctrl+Alt+D
કંટ્રોલનું ટૂંકું નામ CTRL, કીબોર્ડ પર એ જ હશે. ઓલ્ટરનું ALT, કીબોર્ડ પર એ જ હશે. અને વત્તા D કીનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે વાત કરીશું લિનક્સ ટર્મિનલની. લિનક્સ ટર્મિનલનો ઉપયોગ આદેશ ટાઈપ કરવા માટે CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દ્વારા કરવો હોય, કમાન્ડ ટાઈપ કરવા હોય, સ્ક્રિપ્ટ બનાવવાની હોય, 11-12માં આવશે લિનક્સ ટર્મિનલનો વધારે ઉપયોગ. અત્યારે તો આપણે થિયરી રૂપે જ વાંચીએ છીએ. XTERM નામના પ્રોગ્રામનો ઉપયોગ કરી ગ્રાફિક્સ મોડમાં CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બધા કમાન્ડ કીબોર્ડથી ટાઈપ કરવા પડે ની સુવિધા મેળવી શકાય છે તે ટર્મિનલથી ઓળખાય છે. ટર્મિનલ એ ટેક્સ્ટ મોડ ટર્મિનલ માટેનું ગ્રાફિકલ ઇમ્યુલેટર છે. વિવિધ સુવિધાઓ જેવી કે એકથી વધુ રંગોવાળું ડિસ્પ્લે, લખાણ અને સ્ક્રીન બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવાની ક્ષમતાના કારણે અન્ય પ્રોગ્રામોમાંથી નકલ તથા ટર્મિનલમાં પેસ્ટ કરવાની સુવિધા ધરાવે છે. લિનક્સ માટે ઉપલબ્ધ સ્યુટ ઓપન ઓફિસ ORG અથવા લિબ્રે ઓફિસ પણ માઇક્રોસોફ્ટ ઓફિસ સાથે સરળ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે. હોમ ડિરેક્ટરી ઉબુન્ટુ દરેક ઉપયોગકર્તા પાસે એક હોમ ડિરેક્ટરી હોય છે. આ ડિરેક્ટરીનું નામ યુઝર નેમ પરથી રાખવામાં આવે છે. તે /home ડિરેક્ટરીમાં આવેલી હોય છે. ઉપયોગકર્તાને તેની હોમ ડિરેક્ટરીમાં આવેલી કોઈપણ ફાઇલ કે ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં સંપૂર્ણ હક આપેલો હોય છે. ઉબુન્ટુના ઉપયોગકર્તાના પ્રકાર. લિનક્સ એક સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી જુદી જુદી ક્રિયા માટે જુદા જુદા ઉપયોગકર્તાઓને હક એટલે કે રાઇટ્સ આપવામાં આવે છે. ઉપયોગકર્તાને 3 વિસ્તૃત સ્વરૂપમાં વહેંચી શકાય છે. એમાં પ્રથમ છે ઉબુન્ટુના ઉપયોગકર્તાનો પ્રકાર, સુપર યુઝર. દરેક લિનક્સ સિસ્ટમને એક સુપર યુઝર હોય છે જેને રૂટ કહે છે. સુપર યુઝર પાસે તમામ હકો હોય છે. તે સિસ્ટમના તમામ પ્રકારના કાર્યો કરી શકે છે. લોગિન કરવું તથા કાર્ય કરવું અત્યંત જોખમી છે. સિસ્ટમને અજાણતા ભારે નુકસાન પહોંચવાની સંભાવના રહેલી છે. 2 નોર્મલ યુઝર. લિનક્સમાં બીજા પ્રકારના ઉપયોગકર્તા એ નોર્મલ યુઝર છે. ઉપયોગકર્તા સામાન્ય સોફ્ટવેર ચલાવી શકે છે. તેમને પોતાની હોમ ડિરેક્ટરીમાં ફેરફાર કરવાના હક મળે છે. હવે ત્રીજો યુઝર છે એડમિનિસ્ટ્રેટર યુઝર. ત્રીજા પ્રકારના ઉપયોગકર્તા એ એડમિનિસ્ટ્રેટર યુઝર છે. સિસ્ટમને થતા નુકસાનને રોકવા માટે નોર્મલ યુઝર તરીકે જ સિસ્ટમ શરૂ કરી આપવામાં આવે છે. CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કોઈ વહીવટી કાર્ય કરવાના હોય તો તે માટે તેઓ સુડો ટેક્સ્ટ મોડ માટે અથવા GK સુડો ગ્રાફિક મોડ માટે આદેશ સાથે પ્રોગ્રામનો અમલ કરે છે. સામાન્ય ઉપયોગકર્તાને સુડો કે GK સુડો કમાન્ડ ચલાવવાની અનુમતિ આપવામાં આવતી નથી. હવે ઉબુન્ટુ અંગે મદદ મેળવવી. CLI આદેશો માટે તે સીધું CLI માંથી જ ઉપયોગમાં લઈ શકાય તેવી પરિચય પુસ્તિકા મેન્યુઅલ ઉપલબ્ધ હોય છે. એટલે કે તમે ઉબુન્ટુની હેલ્પ ઓનલાઈન પણ મેળવી શકો છો. હવે વધારે હેલ્પ જોઈતી હોય તો અહીં આગળ આકૃતિમાં 4 વેબસાઇટના નામ આપેલા છે. તે ધ્યાનથી જુઓ અને ઘરે તમે છો તો ઘરે આ વેબસાઇટો ખોલીને જોજો. હવે વાત કરીએ ઉબુન્ટુ અંગે નોંધ, ચર્ચાઓ, સૂચનો, મુશ્કેલીઓનું નિવારણ, ટ્યુટોરિયલ, પરિચયાત્મક તેમજ સંદર્ભ નોંધ વગેરે પૂરી પાડવા માટે વિપુલ પ્રમાણમાં ચર્ચા સમૂહો, વેબસાઇટ અને બ્લોગ. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.